right, so we need to look at God's word. But I think I believe axioma thi tumne shu madhyo. I hope ke encouragement. Encouragement in the sense that the same God that works in, you know, Rocky's life to find a house also works in Guyanti's life and Steffi's friend's life and, you know, their Guyanti's relatives and, you know, all of them. It's the same God. Ej Prabhu, darek jagah karya karvana chhe, par apne humne surrender thao. So that's the idea. Aaje, je baat karvani chhe, pehle hum tumne thodu tukma, I want to make sure we summarize behtam points gaya wakat na mara tumne kewa chhe. Je Leviticus chapter 16 ma apne jo aaj apne chhe Leviticus chapter 23 joana chhe, okay? Levi no 23mo adhyay gujarati ko gujarati english or english karjo. We're going to go through something really quick, par e tame kaalo Leviticus chapter 23 tyan sudhi ma tumne kahu gaya wakat apne je joyu tu ema ek be tan question ma tamari agal mukela ke first of all how do your words and actions glorify God? તમારા કાર્યો અને તમારા જે વિચાર વાણી વર્તન છે એ પ્રભુને કેવી રીતે મહિમા આપે છે. થિંક અબાઉટ ધેટ. હેવ યુ રિયલાઇઝ ધેટ યુ આર રિસ્પોન્સિબલ ફોર ઓલ યુ હેવ રિસીવ ફ્રોમ ગોડ્સ જનરસ હેન્ડ? તમને ઈશ્વરે એમની ઉદારતામાં, દયામાં, કૃપામાં જે જે આપ્યું છે એના માટે આપણે જવાબદાર છીએ કે આપણે જે આપ્યું છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો હાઉ આર યુ ડુઇંગ ધેટ? હાઉ આર યુ યુઝિંગ વોટ ગોડ હેઝ ગિવન યુ ટુ સર્વ હિમ? રાઈટ? પ્રભુની સેવા આપણે એ બધી બાબતોથી, ગાવાનું હોય તો ગાવાનું દાન, ડ્રાઈવ કરવાનું તો ડ્રાઈવ કરવાનું દાન, બીજાઓની જોડે વાત કરવાનું હોય તો એ દાન. હાઉ આર યુ ડુઇંગ ધેટ? આર યુ લિવિંગ એઝ એ ફોલોઅર ઓફ જીસસ? પ્રભુના અનુયાયી, પ્રભુ ઈસુના અનુયાયી તરીકે આપણે જીવીએ છીએ. હાઉ કેરફુલ આર યુ ટુ ફોલો ગોડ્સ કમાન્ડ્સ ફોર યોર સર્વિસ ટુ હિમ? પ્રભુએ જે આજ્ઞાઓ આપી છે કેટલા કેરફુલી આપણે ફોલો કરીએ છીએ કે પછી ઇટ્સ ઓકે, આમાં આટલું કરીએ તો ચાલે, આટલું નહીં કરો તો કંઈ પ્રભુને વાંધો નહીં આવે, બીજું બધું તો બહુ કર્યું છે એટલે આમાં થોડું એક્સેપ્શન મળશે. આર વી ડુઇંગ ઇટ કમ્પ્લીટલી? બીકોઝ રિમેમ્બર, આપણે અત્યાર સુધીનું જે શીખ્યા, મૂસા, મોસેસ, વોટ એવર હી ડીડ વિથ ગોડ્સ પીપલ, મોસ્ટ ઓફ ધ ટાઈમ ગોડ વોઝ પ્લીઝ્ડ વેન? એવરી ટાઈમ ઇટ સેઝ ધેટ ધે ડીડ એઝ ધ લોર્ડ કમાન્ડેડ. એ જેટલી વાર એ બોલતા હતા એ વખતે આપણને યાદ છે, ખબર છે કે એ બાબત પ્રભુને ગમતી હતી. વેન વી ડુ વોટ લોર્ડ કમાન્ડ્સ અસ, રાઈટ? સો વોટ હેઝ ગોડ કોલ્ડ યુ ટુ? તમારી લાઈફમાં પ્રભુ તમને કેવી શાના માટે બોલાવે છે? તમારા ચર્ચમાં પ્રભુ તમને શાના માટે બોલાવે છે? તમારા નોકરી ઉપર તમને પ્રભુએ શાના માટે બોલાવે છે? વોટ હેઝ ગોડ કોલ્ડ યુ ટુ ડુ? કમ્યુનિટીમાં તમને પ્રભુએ શાના માટે બોલાવે? જસ્ટ મને મળી ગયું, બહુ મજા કરું છું, આનંદિત છું, દેટ્સ ઇટ, ભલે બીજા બધા જે થવાનું હોય તે થાય. ઇઝ ધેટ ઓલ યુ આર હેપી અબાઉટ? બટ આર યુ કન્સર્ન્ડ અબાઉટ અધર્સ? રિમેમ્બર, એઝ અ પ્રીસ્ટ, રાઈટ, એઝ અ કિંગ, ઇવન અ કિંગ ઇઝ વરીડ અબાઉટ હિઝ ફેલો, શું કહેવાય, એમના બધા પ્રજાજનો, રાઈટ? સો ઇવન ઇફ યુ કન્સિડર યોર સેલ્ફ અ કિંગ, નો ધેટ ધેર આર પીપલ ધેટ યુ મે હેવ ટુ ટેક કેર ઓફ, રાઈટ? સો હાઉ આર યુ ડુઇંગ ધેટ? એન્ડ વોટ કેન યુ ડુ ધેટ ટુ એન્શ્યોર ધેટ યુ ડુ ઇટ ધીસ વે ઇન હિઝ સ્ટ્રેન્થ એન્ડ ડુ ઇટ વેલ? એટલે પ્રભુના તરફથી મળતા સામર્થ્યમાં, પ્રભુના તરફથી મળતા બળમાં તમે એ કરી શકો છો. ધેટ ઇઝ ધી આઈડિયા. નોટ ધેટ આઈ એમ ડુઇંગ ઇટ, મને આમ આટલું છે કે મારું ડાપણ, આઈ એમ લાઈક યુ નો સો સ્માર્ટ, નોટ ધેટ, બટ આર વી ડુઇંગ ઓલ ધોઝ થિંગ્સ ઇન ધ નેમ ઓફ ગોડ, ઇન ધ સ્ટ્રેન્થ ધેટ વી ગેટ ફ્રોમ ગોડ? સો ધેટ ઇઝ ધ આઈડિયા ધેટ આઈ, ધ ક્વેશ્ચન્સ આઈ હેડ લેફ્ટ વિથ યુ લાસ્ટ ટાઈમ. નાઉ ધીસ ટાઈમ ઇફ યુ લુક એટ ચેપ્ટર 23, બેઝિકલી ઇટ્સ અ બંચ ઓફ હોલીડેઝ celebrations that the Jewish people do. But there are a lot of like celebrations. Phalana thayo, the celebration, you know, samudra mari pasar thaya, the new celebration, right? I mean, there's all the, it's like, and but okay, the biggest one is the Passover. E loko nu je Passover hatu, eni tumne vat ko, e pehla hu ek tumne story ko. Mane pura pura yaad nathi, pan apna shu kahe, apna life ma e kevi rite apne amuk vastu joya vagar, janya vagar adopt kari liye chhe. But we have to see whether it is really acknowledging God, honoring God. A joe che na madam tumne story ko, I just remembered that and I hope I do it right. Ek jagah ek ashram hato, ta ek main sadhu, right, there was a main priest ane ena bada chela ho ena tane ane daroj e loko savare bolu aunty ko yagna karva besar he uta to prarthana mate ke bada bega tha, right? So they were gathering every day. And then all the disciples, all the chelas would sit around there. And then what would happen was, right when they get really serious and a little chanting, bending, blue karta hai, they're like, biladi aayi tati chai. So biladi chai, ele pila loko akari chai. They're like, oh, come on, you know, disturb kare. So betamar yu thayu.
દરેક વખતે પેલી પ્રાર્થનાનો ટાઈમ થાય, આ લોકો એકદમ સિરિયસ બેઠા હોય ને પેલી બિલાડી કરવાની કુદાકુદ કરે, પેલા ગુરુના ખોળામાં કૂદે ને પેલા એના માથે કૂદે, તો પેલા લોકો બધા એ થઈ ગયા કે હવે આપણી પૂજામાં ભંગ પડે. તો પછી ગુરુએ કહ્યું એક કામ કરો, બિલાડીને પકડીને એ બાંધી દો, એટલે વચ્ચે આવે નહીં. એટલે એમાં બિલાડીને જમતમ કરીને પકડી અને સાઈડમાં બાંધી દીધું. એટલે હવે શું થયું, વિચારનો રૂટીન થયો કે પૂજા શરૂ થાય ને એટલે બિલાડીને પકડીને બાંધી દેવાનું. શું બરાબર છે, પૂજા કરે પછી પૂજા ચાલુ થાય ને, તો પૂજા ચાલુ કરતા પહેલા પેલા બધા ઉભા રહો, પેલા બિલાડીને શોધો, બિલાડી છે ના હોય તો એને શોધવાનું. ઓકે, સો ધેર લુકિંગ ફોર ધ બિલાડી, બીકોઝ એક રિચ્યુઅલ થઈ ગયો એમના માટે કે પૂજા ચાલુ થાય પેલા બિલાડીને બાંધવાય, એટલે શોધીને ગમે ત્યાંથી લાઈન પકડીને બાંધો. હવે અન્ટિલ દેટ ગુરુ વોઝ ધેર, એ તો બરાબર છે, ચાલો એ ગુરુને એ ચાલ્યું અને એ ગુરુએ એમની જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ પ્રમાણે જ એમણે કર્યું, અને દર વખતે પૂજા થાય બિલાડી ત્યાં બાંધેલી. હવે જે ચેલાઓ એમના જે જોયું ને શીખ્યા, સો વેન ધેટ ગુરુ પાસ્ડ અવે એમ કોઈ નવો ગુરુ આવ્યો અને એમણે પહેલા દિવસે ચાલુ કર્યું, આજે મારો પહેલો દિવસ છે, તમે બધા આવ્યા છો બેઠા છો, આપણે બધું ચાલુ કરીએ, પેલા એક મિનિટ બિલાડી ક્યાં છે, બિલાડી બી મરી ગઈ છે, જતી રહી છે, પણ ધર પિક્ચર ઇન ધર માઇન્ડ ઇઝ કે બિલાડી હોય છે સાહેબ. પેલા ગુરુ હતા એ તો કરતા હતા, એટલે એમના પેલા એમના રિચ્યુઅલમાં આવી ગયું. સો આપણા રિચ્યુઅલ્સ શું આવા હોય છે, ઇઝ ધેટ ધ કાઇન્ડ ઓફ રિચ્યુઅલ્સ વી હેવ, કે પેલા કરતા હતા એટલે કે હું આમ કરતી હતી એટલે. એની તમને બીજી એક સ્ટોરી કહું, સાસુ અને વહુ વચ્ચેની સ્ટોરી, કે ફેમિલીની સ્ટોરી. પછી એક દીકરીનું લગ્ન થયું અને પેલું ક્વાટ્રોસ બનાવે ને, ખબર છે, આવું મોટું મીટનું પીસ હોય તમે અવનમાં મૂકો, ઇટ્સ કોલ્ડ ક્વાટ્રોસ આઈ બિલીવ ધેટ્સ વોટ ઇટ, ઓર મીટ લોફ, મેબી ઇટ્સ અ મીટ લોફ. સો એ મીટ લોફ પેલા લેડી બનાવે ને, બહુ સરસ બનાવે, અને એના હસબન્ડને એને પીરસે ને, તો જ્યારે બી અવનમાંથી કાઢે ને તો એની પેલી સાઇડ્સ હોય ને એ કાપેલી હોય, આમ લોફ હોય આવો અને એની સાઇડ્સ કાપેલી હોય, તો પેલા હસબન્ડને બહુ નવાઈ લાગે કે ટેસ્ટ સારો છે, બધું બરાબર છે, પણ આ કેમ કાપ્યું છે સાઇડમાં. તો કહે છે આઈ ડોન્ટ નો, કહે છે મારા મધરને પૂછવું પડે, મારા મધરને આવું શીખવાડે. તો પછી કે સારું થાય, થેન્ક્સ ગિવિંગના દિવસે એ લોકો એના મધરને ત્યાં જમવા ગયા, તો મધરને ત્યાં જમવા ગયા તો ત્યાં મધરને બી કહે મીટલો બહુ ગમે છે તો એ બનાવો, તો એને મીટલો બનાવ્યો તો મધરે બી પેલું કાપ્યું સાઈડમાં. તો પેલો માણસ કહે છે કે આઈ નો તમારી દીકરી તમારા જેવું જ બનાવે છે, આવું જ છે, પણ આ મારે મને પૂછું છું, એને નથી ખબર કે આ તમે કેમ કાપ્યું. તો કહે છે એ તો મારે મારા મમ્મીને પૂછવું પડે, દાદીને, દાદી બી કાપતા હતા કે જાઓ. તો એક દાડો કહે છે કે સારું ક્રિસમસના દાડે દાદીને બોલાવ્યો, આખું ફેમિલી રિયુનિયન કર્યું, એટલે પછી દાદી આવ્યા, રાઈટ, દાદીને આવ્યા અને એ દાડે મીટલો બનાવ્યો, દાદી પાસે બનાવડાવ્યો, દાદીએ બી કાપ્યું. પેલા કહે છે દાદી આ તમે કરો છો, તમારી દીકરી કરે છે, મારી વાઈફ બી કરે છે, પણ મને કોઈ કહો તો ખરા કે આ કાપો છો કેમ, કહે છે. પેલા દાદી કહે છે કે અમે જ્યારે નાના મોટા થયા ને, જયારે નાના હતા ને એ જમાનામાં, યુ નો 1800s કે અર્લી 1900s, એ જમાનામાં અવન બહુ નાના હતા, તે અવન નાનું હતું એટલે પેલું અંદર જાય ને એટલે અમે સાઈડમાંથી કાપીને મૂકતા હતા. એટલે પણ આજના જમાનામાં આવડું મોટું અવન આવ્યું. Why are we cutting that? Why are we cutting that loaf, meat loaf? But this becomes a tradition, and that is what it is. So the thing that I want you to be focused on, when we read, when we study about these rituals, the holidays that the Jewish people are celebrating, we don't have to get carried away. આપણે ખાલી આમાંથી થોડોક એક સાર જ કરવાનું છે, but we don't have to say કે આવું જ કરવાનું કે આમ જ કરવું જોઈએ. So let's look at that. આપણે લેવિટિકસ નો ચેપ્ટર 23 છે એના વર્સીસ 4 થ્રુ 8 છે, એનું એના સેક્શન્સ છે. જો તમારા પ્યુનું તમે જો બાઇબલ કાઢ્યું હોય તો એના સેક્શન્સ જુદી જુદી રીતે લોકોએ પાડ્યા છે જુદા જુદા પેલા એના ફેસ્ટિવલ્સ માટે. સો 23 ચેપ્ટર લેવિટિકસ, લેવીનો 23મો અધ્યાય, અને 4-8 જે કલમ છે ને એમાં દે ટોક અબાઉટ ધ પાસઓવર. મારો પહેલો ક્વેશ્ચન તમને એ છે, ડુ યુ રિમેમ્બર વોટ ધ પાસઓવર હોલિડે વોઝ? હુ નોઝ વોટ ધ પાસઓવર હોલિડે વોઝ? શું હતું પાસઓવર? છેલ્લો પ્લેગ કોઈનો હાથ ઉછો શું કહેવાય છોકરાઓને મારી નાખશે,
તો ફર્સ્ટ વન પ્રભુએ કહ્યું કે મારો આત્મા આવશે અને પ્રભુ બધા જ ઘરોમાં જે પ્રથમ છે એને મારી નાખવામાં આવશે. પણ મૂસાએ અને લોકોને એવું કહ્યું કે તમે બલિદાન આપો, એનું જે લોહી હોય એને તમે બારસાગ ઉપર લગાડો, અને એનું જે મીટ હોય એને તમે પેલું રાંધ્યા વગર, કુક કર્યા વગર, અનલેવન મીટ તમે તૈયાર રાખો, અને તમારા કપડા પહેરી રાખો, બૂટ પહેરી રાખો, બીકોઝ વી આર ગોન લીવ ટુ નાઇટ. That was the idea. એટલે એ જે પાસ ઓવર હતો, અને પછી જયારે આપણે ઘણી મૂવીમાં બહુ સરસ ફિલ્મ કર્યો છે, પેલું જાણે કાળો શેરો આખા પેલા સિટી ઉપરથી પસાર થતો હોય અને પછી રુદનનો અવાજ સંભળાય, રાઈટ, આખા ગામમાંથી પેલા ઇસરાયલ, ઇવન ફારોનનો છોકરો બી મરી ગયો. સો નાઉ હિયર્સ ધ થિંગ, આપણે ધ્યાન, આખું ધ્યાન ક્યાં રાખવાનું છે? ઇસરાયલી લોકોના ઘરમાં મરણ નથી. ગોડ પાસ્ડ ઓવર ધેર હાઉસ. He passed through Egyptian Nagaroma. But for Israeli people, he passed over their house. And એને લીધે પ્રથમ જન્મથી એમના બાળકો એક બી મર્યા નહીં, રાઈટ, એ લોકોનામાં કોઈ. So my question, the first challenging question to you is this, that what are those things that God has passed over in your life? તમારા જીવનમાં એવી કઈ કઈ બાબતો છે કે જે ઈશ્વરની દયા એને પસાર કરીને ગઈ છે? કારણ કે આજે હું હતો 10 વર્ષ પહેલા, એ જો પ્રભુના આત્મા આવ્યો તો આઈ વુડ બીન ગોન. હું ફર્સ્ટ બોર્ન છું, ગયો હતો. આઈ એમ ધ એલ્ડેસ્ટ. પોઈન્ટ ઇઝ, આઈ વુડ બીન ગોન. મારા કાર્યો એવા નહોતા, મારું જીવન આજે બી એવું નથી. પ્રભુ દ્વારા તો આજે મને લઈ શકે છે. અને દેટ ગોઝ ફોર ઓલ ઓફ અસ, વી આર ઓલ સિનર્સ. બધા જ આપણે. સો વોટ ઇઝ ઇટ ધેટ ગોડ હેઝ ડન ઇન યોર લાઈફ? તમારા જીવનમાં એવું તમે વિચારો એક સેકન્ડ. આઈ એમ ગોના ગિવ યુ અ સેકન્ડ ટુ સે, એવો કયો સમય હતો, ઇટ વોઝ વેરી ડેન્જરસ, આઈ કુડ હેવ લોસ્ટ માય લાઈફ. મને કદાચ એક્સિડન્ટ થયો હોત, મારો દીકરો કદાચ મેં ગુમાવ્યો હોત, મારી નોકરી મેં ગુમાવી હોત, ઓપરેશન કર્યું ત્યારે મારો હાથ કે પગ કદાચ જતો રહ્યો હોત, હું ગિટાર સરસ વગાડું છું, મારી આંગળીઓને કશું થઈ ગયું હોત, એ વખત હું બચી ગયો પેલા લેથ મશીનમાંથી, સમથિંગ લાઈક. વોટ વોઝ ધેટ ટાઈમ ધેટ ગોડ્સ ગ્રેસ passed over you and saved you? Passover, આપણે જો શીખવું હોય, સાંભળવું હોય, જાણવું હોય, સમજવું હોય, તો understand that God is still doing that every day. આજે પણ પ્રભુનો આત્મા આપણી ઉપરથી અને આપણી એવી બધી બાબતો ઉપરથી એમની દયામાં, એમના પ્રેમમાં પસાર થઈ જાય છે. જો એ રોકાયો એ આત્મા, તો you'll be in trouble. You'll be in trouble literally. So that's what I wanted you to think about that. Just imagine what are those things. So in Israel, Passover was the first and the most joyful feast. I'm not going to read all of it. But the reason why Jewish people celebrated, because God delivered them from Egypt. That was the Passover. And that's why they celebrated. God has delivered us from sin, so we can reflect that. Now, we may not call it Passover, but we may find a day or we may find a time to celebrate it, right? So Passover was one of the three festivals where all of male Israelites, male Israeli manas hota, they had to appear before God in Jerusalem. And that's what Jesus did. Remember, he was celebrating Passover. He is doing exactly what the Jewish people did. So the festival of unleavened bread, it continued for the celebration for many days. It says here, tumhe vaatso ke kya kya kitna waqt chale, kitna divas chale, 50 divas chale. It is actually aapko Jewish logo ko calendar apni agar mukwam aavyo che ke 5 mahina pachi aavu karvanu, 7 mahina pachi aavu karvanu. So that is what is happening here, right? So the people left very like quickly, ekdam suddenly they left, and there was no time for bread. The east to rise, there was no time for the east rise, and that is why they did. So all the lambs, AJJ Passover na lamb e vakate sacrifice karvama aavya, all of that sacrifice, AJJ geta and jana jana loi, like they all point to Jesus Christ. Apna mate e loi e balidan e divas nu je lokona mate to e apna mate prabhu Isu Christ taraf point kare chhe. They're pointing to Lord Jesus Christ. So we have to remember that, because Jesus died for our sins. એમનું લોહી આપણા માટે વેવડાવવામાં આવ્યું, રાઈટ. સો નાઉ ધેટ વી આર કવર્ડ વિથ ગોડ્સ જીસસ બ્લડ, વોટ પાસિસ ઓવર અવર ઇનિક્વિટીઝ, આપણા પાપોમાંથી, આપણી ડિફેક્ટ્સમાંથી, બધી પ્રોબ્લેમ્સમાંથી પ્રભુ આપણને એમાંથી પસાર એની ઉપરથી થઈ જાય છે. સો ફોકસ ઓન ગોડ એન્ડ જસ્ટ રિમેમ્બર ધેટ ગોડ હેઝ પાસ્ડ ઓવર યુ. નાઉ સેકન્ડ વન, 9-14, જે 9-14 કલમો છે, ધેટ ઇઝ અ સેલિબ્રેશન ઓફ ફર્સ્ટ ફ્રૂટ્સ. First fruits ma evage, the festival of first fruits, also called as festival of ingathering, they were harvesting. It was a harvesting. એટલે ખેતરમાંથી તમે પેલો પાક લાવો અને જે પહેલો પાક હોય એ પ્રભુને અર્પણ કરવાનો. That was the idea.
Before you eat anything, તમે જો 14મી કલમ જુઓ, લેવિયાના 23મા અધ્યાયની 14મી કલમમાં, look at what it says. That is the focus of that part, that paragraph. Do not eat anything until you have made that offering. Okay, first fruit. It means that first of everything. આપણે તો ખેતી કરવા જતા નથી એટલે પાક લઈને આપણને જરૂર નથી પણ what do we do that we can give God? આપણી પાસે એવી કઈ વસ્તુ છે કે પ્રથમ બાબત how about your time? મેં ગઈ વખતે કહ્યું right? એ જે time તમારો દિવસ સવારનો જે time હોય it is very interesting person. પણ કહે છે એક માણસ કહે છે કે હું સવારના પોરમાં મને જ્યારે પ્રભુનું મેં તારણ મારું થયું પ્રભુને મેં સ્વીકાર્યો અને મને એવું કહેવામાં આવ્યું કે રોજ સવારે પ્રાર્થના કરવાની ઉઠતાની સાથે એટલે કે હું તો ઉઠતાની સાથે પથારીમાં બેઠો થઈ ગયો અને ઘૂંટણે પડ્યો અને પછી પેલી પ્રાર્થના કરવાની ટેવ નહીં એટલે થોડી અમે પાછી ઊંઘાઈ ગઈ પાછા જાગ્યા પ્રાર્થના ચાલુ કરી પણ ઊંઘી ગયા એટલે કે આઈ રેકમેન્ડ યુ ધીસ કે ઉઠો મોં ધોઈ બ્રશ કરો છોકરીને પાવડર લગાડવો હોય તો પાવડર લગાડો પણ જે બી કરવું હોય તે કરો મેકઅપ મૂકવો હોય મેકઅપ મૂકો વોટ એવર ઇટ ઇઝ બટ બી ફ્રેશ તાજા થાવ પછી તમે પાછા ઘૂંટણીએ પડો અને કહે છે કે પછી પ્રાર્થના કરો ફર્સ્ટ થિંગ યસ પણ મેક યોર સેલ્સ એટલીસ્ટ અવેક એનો શાવર લેવો તો શાવર લો બટ એટલીસ્ટ ગેટ યોર બોડી અવેક નહીં તો શું થાય તમે ઘૂંટણીએ પડ્યા હોય અને પ્રાર્થના કરતા જો કે આમ ગામ આવી ગયું તો ધમ દેનામાં પડ્યા બીજા એવી રીતે પ્રાર્થના કરવાનું ભૂલી જશો morning. How about the first money? I know people, when a check aave, if rather they already know how much the check is going to be, and they take out the 10% and put it aside for Lord's work. I'm not saying giving it to church, I'm not saying give it to a charity, no. I'll give you an example. Amara ghare, bahu varsho pehla ek vakat chori thi thi. And they took everything. We were in an apartment and, aapke paas etlo badhu kahi hoy bhi nahi, but basically they wiped it out. સો જ્યારે આ આંટીએ જે બીએસએફની વાત કરી એ બીએસએફનો મારા કો લીડર હતા તે એને જેવી ખબર પડી ને તરત જ આવ્યા મારા ઘરે અને મને સોરી પ્રાર્થના કરાવી બધું જોયું કે બધું આ તો લઈ ગયા છે આમ છે અને મારા હાથમાં હોય કામ કામ છે ને કે એનવલપ આપીને ગયા તો મને કે શું હશે તો કે છે નો ધીસ ઇઝ ફોર યુ મેં કહું મારે એવું કશું જોઈતું નથી મની ઇઝ ઇન ધ બેંક આઈ મીન વસ્તુઓ જતી રહી એનું મને દુઃખ નથી પણ મની ઇઝ ઇન ધ તો કહે છે નો નો આઈ વોન્ટ ટુ ગીવ ઇટ ટુ યુ કહે છે આઈ હેડ ઇટ સેવ્ડ ફોર ટાઈમ લાઈક ધીસ આવું જ્યારે કોઈ થાય પ્રભુના કોઈક સેવકને કોઈક આવી જાતની મદદ હું કરી શકું એના માટે હું આ એન્વલોપના પૈસા હું સેવ કરતો જઉં છું અને એ ઇવન માય વાઇફ ડઝ નોટ નો ધેટ મારા વાઇફને બી મેં નથી કહ્યું અને યુ ડોન્ટ નીડ ટુ ટેલ એનીબડી બટ જસ્ટ કીપ ઇટ પણ મને એમ કે $15 $50 એવું કંઈક હશે આઈ એમ લાઈક ઓકે યુ નો આઈ સેડ બહુ આમ હિચકિચાટ સાથે મેં લીધું રાઈટ આઈ થોટ $15 $20 એટ ધ મોસ્ટ When he left, I was just looking in the envelope. I'm telling you, there was $1,000 bills, $1,000 in my hand. I called him right away and I said, hey, this is too much money. I thought, I would have been blessed by that, by the thought. But he gave me that. He said, look, Tony, I told you, I save this money for God's people. From my paycheck, every month, I put it aside for a time like this. I said, don't give it back to me, do it to another person. Forward it, do that. એ વસ્તુ પ્રથમ તમારા જે પૈસાની વાત છે દેટ ઇઝ વોટ ઇટ ઇઝ અબાઉટ અને એવું જ એક બીજા મારા ફ્રેન્ડ છે એ શું કરે છે હી ઓન્સ આમાં હવે બધા બિલ્ડિંગ ઝોન કરે હવે એના બિલ્ડિંગમાં જે જે બિઝનેસીસ હોય ને એના એટલે દે આર બેઝિકલી એમના રેન્ટર રાઈટ દેર આર ટેનન્ટ્સ એક બિઝનેસ એમના 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 કોમ્પ્લેક્સમાં જે સૂટનો બિઝનેસ છે સૂટ્સ વેચે છે એક બીજો બિઝનેસ છે કારનો બિઝનેસ છે ડુ યુ નો વોટ ધીસ મેન ડઝ જેટલા પાદરીઓને કે જે બી પ્રભુના સેવકોને મળે ને ખમ વિથ મી લઈ જાય એમને અને પેલા એમને ઓળખતા કારણ કે હી ઇઝ અ લેન્ડલોર્ડ હી ઇઝ ધ ઓનર પેલા એના અંદર જઈને કે તમારે જેટલા સૂટ તમે કયું સૂટ જોઈએ છે જોઈ લો અને હી વિલ બાય ધેમ અ સૂટ કે છે આઈ વોન્ટ ગોડ્સ મેન ટુ લુક ગુડ કે છે મારા પાદરીઓ પ્રભુના સેવકોને મારે જોરદાર દેખાવ સારું પા અને બે ત્રણે તો બધાના પા મોકલો કરે મેં કહું મને કહેવા જતા મેં કહું થેન્ક યુ આઈ સેડ આઈ એમ ઓકે આઈ હેવ અ જોબ આઈ એમ ઓકે સો ડુ ઇટ ફોર સમબડી હુ ઇઝ રીલી પછી કારમાં એવું કરે કારમાં શું કરે
दर महीने दर दर महीने सो दर वर्ष से अने टायर वो बदली करना brand new tire हमने मुख्य है ना at the end of the year he changes the tire ये tire पहला है ना garage वाला ने आप है अने कहते keep it for the day there is a poor person that pulls in here with a flat tire or a bad tire put these tires on that car at no cost I will pay you the charges for installing them and then एक वर्ष जुना जो tire हो है कोई गरीब मानस कोई दारा में गया है तो पहला ने strict instructions don't charge them अमुतन मारे tire आपको शुरू है मुख्य है Stuff like this. Can we do these kind of things? Actually, nani nani baat ho chuki. Apne kar sake. Apne muttu sodva chahiye. Hu India pehla main check lakhu chu. Hu pehla missionary ne hum It's okay, okay. I'm not saying don't do that. Please, pehla koi mari padta tha. Kya kya naam hai? But karjo, karjo. I'm saying do that. But my point is this. Ke tumhe apna ye bahar nikla. અને તમે જો હેમબર્ગર હમણાં ખાધો હોય તમારી બહાર પેલો કોઈ ટ્રેશ કેન માંથી કેચઅપ નું પેકેટ કાઢતો હોય ને બાય એમ હેમબર્ગર ડોન્ટ જસ્ટ સે ઓ મારું અડધું છે લઈ લેનો બાય એમ હેમબર્ગર ઈશ્વર આપણને ઇનફ આપી છે ગોડ હેઝ બ્લેસ્ડ અસ વિથ સો મચ વી હેવ ટુ ફાઇન્ડ થિંગ્સ લાઈક ધેટ અને એ ઉપર ફર્સ્ટ ફ્રૂટ એટલે તમારું જે સારું તમને આપ્યું છે ઈશ્વર સમય તમારી હેલ્થ જો તમને સારી હેલ્થ આપી હોય તો યુઝ ઇટ ફોર ગોડ તમને જો સારો જોબ આપ્યો હોય તો યુઝ ઇટ ફોર ગોડ તમને સારા રિલેશન્સ આપ્યો હોય કે તમે બધાની જોડે બહુ હળી મળીને મળો છો યુ આર મીટિંગ એવરીબડી યુઝ ધેટ ફોર ગોડ તમને આજુબાજુ તમારા લોકો આપ્યા હોય તમારા ચિલ્ડ્રન ઇફ યુ ચિલ્ડ્રન ગ્લોરીફાય ગોડ ઇન ધોઝ રિલેશન્સ એન્ડ ધેટ્સ ધી આઈડિયા તમારે હું તમને એક સ્ટોરી કહું એક કપલ હતું એ કપલ જ્યારે પ્રેગ્નન્ટ થયું અને એમને બાબો જ્યારે જન્મ્યો હોસ્પિટલમાંથી સીધા એ લોકો ઘરે જવાને બદલે એમના ચર્ચ ઉપર આવ્યા અને ઇન ધ ચર્ચ ધે કેરીડ ધ બેબી અરાઉન્ડ એન્ડ સેઝ લુક માય સન ધીસ ઇઝ ધ હાઉસ ઓફ યોર હેવનલી ફાધર યુ આર ગોઈંગ ટુ બી સ્પેન્ડિંગ અ લોટ ઓફ ટાઈમ હિયર કેમ ઘરે જઈને તો લોકો મેં પિંક કલરનો રૂમ કર્યો છે અને ધે થિંક ટુ ધેટ ફર્સ્ટ બીકોઝ ઇન ધેર લાઈફ ધ ફર્સ્ટ એમ્ફસિસ વોઝ ઓન ગોડ એમના દીકરાને જન્મ્યો ત્યારથી બિચારો કદાચ જન્મ્યો પહેલા બાઇબલ બી વાંચતા હશે આઈ એમ શ્યોર લોટ ઓફ પીપલ ડુ ધેટ એમના જ્યારે પેટમાં ત્યારે સો દે રીડ બાઇબલ ટુ ધેટ બટ દે બ્રોટ ધેમ ટુ ગોડ્સ હાઉસ એન્ડ સેડ ધીસ ઇઝ યોર હેવનલી ફાધર્સ હાઉસ યુ ગોના બી સ્પેન્ડિંગ અ લોટ ઓફ ટાઈમ હિયર Where is that son going to go? Obviously, it's tomorrow first fruit. That is what I'm talking about. So if you have everything that is given to you by God, use it for God's glory. Start using it. Paisa hoy to paisa, chokra hoy to chokra, whatever it is, tame bhagwan apna prabhu ni ena mate stuti mate vapro. So that is the first. Okay, let's move it quickly now. Okay, the next festival is verses 15 through 22. 15 thi 22 kalam je chhe એ છે ફેસ્ટિવલ ઓફ વીક્સ ગુજરાતીમાં શું સાબાત પછીના દિવસથી આરાધન પણ ગુજરાતી વર્ડ્સ આર સમટાઇમ્સ ઇન ઇંગ્લિશ ઇટ સેઝ ઇટ્સ અ ફીસ્ટ ઓફ વીક્સ ઓકે એટલે કે ફેસ્ટિવલ ઓફ વીક્સ વોઝ પ્રેઝ્ડ એન્ડ ઇટ વોઝ પ્રેઝિંગ ઓફ ગોડ ફોર ધ હાર્વેસ્ટ એટલે પેલું હાર્વેસ્ટનું જે પહેલું જે થઈ ગયું હોય તો ઈશ્વરને આપી દીધું પણ એના માટે ઈશ્વરની સ્તુતિ કરી એ હાર્વેસ્ટમાં એ લોકો આપવા માંગે છે રાઈટ એન્ડ ધેટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ વીક્સ ઇટ વોઝ ધ થર્ડ ઓફ ધ થ્રી ફેસ્ટિવલ્સ ફોર વિચ ઓલ મેલ ઇઝરાયલાઇટ્સ વેર ટુ અપીયર બિફોર ગોડ ઇન જેરુસલેમ આ લોકો વારે વારે જેરુસલેમ જવું પડતું હતું એટલે આ જે ફેસ્ટિવલ જ્યારે આવે ત્યારે બી બધા જ માણસોએ જેરુસલેમ જવું પડે અને લાઈક ધ ફર્સ્ટ ફ્રૂટ્સ આના પહેલાનો જે આપણે ફેસ્ટિવલ કહ્યો ધીસ અકર્ડ ઓન ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક which is our Sunday. એટલે એ સન્ડે આપણા માટે that is also the festival that we can bring God, you know, the offering. So because the festival was 50 days after the Passover, જે પાસઓવરનો આપણે સેલિબ્રેટ કર્યું એના 50 દિવસ પછી આ ફેસ્ટિવલ આવે છે એટલે ઇટ્સ ઓલ્સો કોલ 50th ઓર પેન્ટેકોસ્ટ એટલે પેન્ટેકોસ્ટ પૂજ્યો છે પેન્ટેકોસ્ટ સન્ડે દેટ ઇઝ વન વે Christians have adopted that in a different way, but that is the exact day that we are talking about. So that is there in the book of Acts, we talk about how the Holy Spirit came down upon the assembled disciples. It was a pen, and remember how many different people were there from different cities. They spoke so many different languages. And this is with Pentecost, God declared that the harvest has begun. Now what is harvest? Harvest is not church. Okay, don't answer that. Okay, harvest is people who don't know God, or people who maybe know God, but they have not really fully submitted to God.
Harvest मतलब कुछ नहीं कि फसल घनी छे, right? आपने जो कहिए ना फसल, and that is what it is. इल जे पेंटिकॉस का दिवस है, कितना लोगों में रहा है चर्च में? 5,000 Lord, the idea is a lot of people. And that is what it says, that it is the time to go, praise God for the harvest. On that day, you do not do regular work. कोई सांसारिक कार्य नहीं करवाना. So, you know, I want you to be aware that how do we adapt that in our life, right? India, we have a lot of people who are doing it, and we have to try that the exam is not going to be a very hard time. But the exam is not going to be a big deal, it's not going to be a very hard. બહુ જ મહેનત કરતા હોય, રાઈટ? સો ભલે એવું કહેવાય કે કશું કરવાનું નહીં, પણ બીજા કાર્યોની વાત છે. ઇટ સેઝ બીજા સાંસારિક કાર્યો આ દિવસમાં કરવાના નહીં. સો યુ કેન ડુ અ જનરસ ડીડ, યુ કેન ડુ અ ચેરિટી ડીડ. હિયર્સ એન એક્ઝામ્પલ ઓફ અ ચેરિટી ડીડ. આઈ એમ ગિવિંગ યુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ. ધીસ સર્વિસ, MGM સર્વિસ, મને પ્રિયાએ પૂછ્યું કે યુથ સર્વિસ છે, મેં કહું if you want to call it a youth service, it's a youth service. It is a service for adults. It is basically we get together and learn how to apply God's word in our life. પ્રભુના વચનોને અમલમાં કેવી રીતે મૂકવા, એ હમણાં આપણે હમણાં નહીં, મોસ્ટલી એવરી ડે, દેટ ઇઝ અવર પેટર્ન, કે કેવી રીતે અમલમાં મૂકવા. સો આઈલ ગીવ એન એક્ઝામ્પલ. ઇફ યુ હેવ એન ઓલ્ડર પર્સન, ઓલ્ડર કપલ ઇન યોર નેબરહુડ, એન્ડ યુ નો દેટ ઇફ દે હેવ અ વેરી હાર્ડ ટાઈમ, દે ડોન્ટ ડ્રાઈવ, દે બેરલી વોક, you know what you can do? The next time you go to Albertsons or whatever, the Ralphs or 99 cents or whatever groceries, wherever you go, buy a bag of some good stuff, stuff that they can use. Bread mukhi sako cho, inda mukhi sako cho, milk mukhi sako cho. Ek bag bhari na tamne amna darwaja ka mukhi hoye to kelo la kelo la kelo la. Think about it. These are the things I'm talking about that we can do. એ જે આ ફેસ્ટિવલ જે કરે છે ને પ્રભુનું સેલિબ્રેટ કરવા માટે, ડુ અ ચેરિટેબલ ડીડ in your neighborhood. Do it for somebody that really is a needy person. And he dwara tamne prabhu no anu mahima tamne kari shakcho. Have verse 22 ma kaje, when you reap the harvest of your land, do not reap to the very edges of your field. Koi 22 mi kolam gujarati ma vache mari pase bindu kada bhare bhare English, I'll read also, that says, when you reap the harvest of your land, do not reap to the very edges of your field, and gather the gleanings of your harvest, leave them for the poor and the alien. I am the Lord your God. એટલે જ્યારે તમે ખેતરમાં પેલું મશીન કે જેવી ચલાવતો હોય ને, તો ખૂણે ખાંચરે જઈને બધું ના ભેગું કરો, ખૂણા રહેવા દો. ગરીબ લોકો જે રસ્તે આવતા જતા હોય, લોકો એના માટે વટે માર્ગો હોય, the travelers leave it for that. તમને એક સ્ટોરી કે આપણો મેન્ટાલિટી કેવી હોય છે. ઇન્ડિયામાં અમે જયારે વલસાડ જઈએ ને, તો કેરીનો રસ બહુ વેરી પોપ્યુલર ફોર કેરીનો રસ, રાઈટ? હવે કેરીનો રસ કાઢવા માટે અમારા જેવાને તો બેસાડે નહીં. કોઈ એવા વ્યક્તિને બેસાડે ને, પેલા કેરીનો ગોટલાને આમ આમ કરે અને બધું નીકળી ગયું હોય, પછી પાણી રેખે, પાણીને થોડા ટીપા નાખીને પાણીથી કરે અને છોડાને ઊંધું કરે, છોડાને ઊંધું કરીને બી એવું જ કરે. હવે એ કેરીનો ગોટલો અને છોડા તમે બહાર નાખો ને, તો પેલી ગાય તો બધું જ ખાય, પણ એ બી સૂંઘી જતી. એક કણ રાખી નહીં ગોટલામાં કે છોડામાં. અમે તો એ અંકલને હજી યાદ કરીએ છીએ, શું બાકી એ થોડા અમને તો અડવા જ લાગે. અમે પછી ઘણી વાર છે ને માંગું, પણ એકાદ છોડવું અમને તો આપો, પણ નાના છોડા ચૂસવાની કેમ મજા આવે, તો માન માન કચવા તો મને થોડુંક આપે આપણને, પણ એવું આમ કસ કાઢી નાખે. આવું આપણને ગાય, આપણે તો બીજી રીતે નથી માનતા, પણ કેન સમ એનિમલ્સ ગેટ સમ બેનિફિટ આઉટ ઓફ ધેટ? That is the idea, generosity. Can our attitude be kasu rahi na jaye, kasu chuti na jaye? Why do we live like that? Hun tamne kahu chu, try this sometime. You know, tamne grocery ni line ma ubha hoy ne, ane tamari pachhad koi bo nani be tran vastu hoy, nahi to koi nu card bhari na aave, koi be tran vastu lene te evu koi lage ne, to just tell that cashier that he has $10 towards that person's grocery. Work, see that, see how it works.
जरूर मन ओके आई एम नॉट टॉकिंग अबाउट सोना गड़िया पहनो हीरा मोती पहनो बहनों मोटी बात नहीं करते I'm talking about the people who look needy, people who look poor. जे लोग मान मान थोड़ो के आप तुम ग्रोसरी भेगी करी हो तुम जो सको सूप हो सीरियल्स हो छोकरा बेहतर बिचारा नाना पे आगे बैठा हो एवा जे लोग मतलब यू डोंट हैव टू पे फॉर ऑल ऑफ इट इफ यू कैन फाइन बट तुम खाली $10 आपी देता हाउ अबाउट दिस बस में घना लोग मुसाफरी करे तुम कोई एवं जुओ तुम्हारी पाछड़ के जे रोज जतो हो तुम्हारी साथे बट दे आर नॉट वेल टू डू दे आर नॉट रिच એ લોકો બિચારા માન માન અંક મને ઘણી વાર પેલા પાસ તમે બસમાં ઓરેન્જ કાઉન્ટીમાં પાસ હોય છે રાઈટ સો બરાબર છે પણ જે લોકો પેલો ક્વાર્ટર નાખીને ટિકિટ લે ને હાઉ અબાઉટ તમે જયારે બસમાં ચડો યુ પુટ ઇન અ ક્વાર્ટર એન્ડ ટેલ ધ ડ્રાઈવર પેલો પાછળ આવે જેની પાસે ના લેતો કેન યુ ઇમેજિન હાઉ મચ બ્લેસિંગ્સ ધેટ વુડ મલ્ટીપ્લાય પેલાના મગજમાં આખો દિવસ રહેશે કે યાર મારા પૈસા કોઈ આપતી થિંક અબાઉટ ધેટ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ એ વસ્તુ આપણે કરવાની જરૂર છે એટલે ખેતર તમે ખેડતા હો તો આજુબાજુ ના ખેડતા પણ ખાલી રાખજો લોકો માટે ઓકે નેક્સ્ટ વન આઈ એમ ગોઈંગ રીલી ઓવર બટ ઓકે 20 રીલી ક્વિક 23 ટુ 25 ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ટ્રમ્પેટ્સ એમાં કે મુખ્ય કારણ નથી ખાલી ફરીથી 25 ની કલમમાં એ જ લખ્યું છે કે ડુ નોટ ડુ રેગ્યુલર વર્ક હેર બટ પ્રેઝન્ટ અ ફૂડ ઓફરિંગ ટુ ધ લોર્ડ અને આઈ થિંક ફૂડ ઓફરિંગ Anyway, I think we got the idea how that works. And at 26-32 column, it's a day of atonement. Atonement, this is a day of asking for forgiveness of your sins. And then, 3 columns, you can see, 36-32. In chapter 23, verses 26 through 32, that talks about the day of atonement, there is a 27th verse, there is a 29th verse, and there is 32nd verse. You know what it all says? Deny yourself. Deny yourself. What is it? Honest. Huh? Tamaro nakar karo. Swa nakar. Okay? So we know that. Nakar karo it lasu. Apre dukhi tamaro. Wo anand ich pan nahi dekhalo. Main bolu kahi bolu kya? Show your faces. You are happy. Are is that why apre apre bo? એ નકાર આપણે છે ને ખ્રિસ્તી લોકોએ બહુ અપનાવી લઈએ છે કે ના આમ સિરિયસ રહેવાનું પેલા બધા બેઠાડતા રહ્યા હસવાનું નહીં નો જોય ઓફ ધ લોર્ડ મેં ઘણા બધા તમારામાં જોયું છું ઘણીવાર જોયું છું પેલા ગીત ચાલુ થાય તો યુ આર હેપી દેટ ઇઝ વોટ ઇટ ઇઝ પણ ધ આઈડિયા ઇઝ ધ ડિનાઈંગ યોર સેલ્ફ મીનિંગ શું કે તમારું પોતાનું જે હોય તમે જે પોતાના સ્વાર્થિક આપણા પોતાના માટેના જે વિચારો અને કાર્યો હોય એ દિવસોમાં તમે એ ના કરો બીજાનું વિચારો That is the idea that we're talking about. Okay, prayaschit karo, upvas karo. I'm always talking about upvas mate apne main pehla kahu chhe and I'm sure you heard that upvas એટલે પ્રભુ જે ઉપર છે તમે ઉપવાસ જ્યારે કરો છો ત્યારે તમે એમની સાથે જાણે ઉપરવાસ કરવા જાઓ છો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ વેન યુ ડિનાય યોર નીડ્સ વેન યુ ડિનાય યોર ક્રેવિંગ્સ કે આજે મારા માટે આમ મને તો આજે આ ખાવું છે ને આમ એ જ્યારે તમે એ બધી તમારી મારી નાખો તમારી ઈચ્છાઓને અને યુ શેલ નો આઈ વોન્ટ સ્પેન્ડ ટાઈમ વિથ ગોડ ટુડે That is what it is. Upvas is knowing or getting more closer to God, moving ourselves out of the lower level. So prayerfully examine yourself. આજે નકાર કરવામાં અને પ્રાયશ્ચિત કરવામાં મારે તમને એક જ વાત કહેવી છે કે આપણે બધા એક સેકન્ડ માટે બી કે તમને જ્યારે ઘરે જઈને ટાઈમ મળે પોતાની જાતને બે મિનિટ માટે બીજા બધાથી દૂર કરીને તપાસો કે મારા જીવનમાં એવી કોઈ બાબત છે કે જેના માટે મારે પસ્તાવો કરવાની જરૂર છે આઈ થિંક વી ઓલ હેવ ધેટ નાની મોટી જુદી જુદી કદાચ મેં કશું કંઈ બોલી નાખ્યું હોય કદાચ મેં કોઈને આમ કહી નાખ્યું હોય કદાચ મેં મારે કોઈના માટે સારું ના કર્યું હોય મારી ઓપોર્ચ્યુનિટી હતી આઈ હેડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડૂ સમથિંગ ગુડ બટ આઈ ડીડ નોટ ડૂ ઇટ આઈ હેલ્ડ માય સેલ્ફ બેક હું મારું પોતાનું સાચવીને બેસી રહ્યો ઓલ ઓફ ધોઝ થિંગ્સ કેન બી બ્રોટ ટુ ધ લોર્ડ પ્રભુની આગળ લાવીને એ બાબતો માટે પસ્તાવો કરવાની અને એ આપણે આપણે તપાસીએ એ બહુ જરૂરી પ્રેયરફુલી એક્ઝામિન યોર સેલ્ફ And see if there is anything that you need to deny to yourself and put it in front of the Lord, right? And the last one, really quick, is the festival of tabernacles. And a tabernacle, which is 33 to 43, it talks about people going out and living in temporary shelters. Basically, why? કારણ કે ખબર છે ને ઇસરાયલીઓ જ્યારે પેલી મુસાફરી કરતા હતા અરણ્યમાં એ લોકો ક્યાં રહેતા હતા તંબુમાં રહેતા હતા ઓકે અને એટલું જ નહીં પણ એમના પ્રભુ બી ક્યાં રહેતા હતા પ્રભુ માટે વખતે મંદિર નહોતું પ્રભુ બી તંબુમાં જ રહેતા હતા ધ ટેન્ટ ઓફ મીટિંગ જે બનાવ્યો હતો એ લોકોએ એ બી તંબુમાં જ હતા સો એ યાદગીરી માટે કે પ્રભુ
અમે જ્યારે ટેન્ટમાં રહેતા હતા અરણ્યમાં ફરતા હતા ત્યારે અમારી મધી એવી તંબુમાં આવીને વસ્યા. That is the memory or remembrance of that. એટલે આપણે ભલે ફેસ્ટિવલ ઓફ ટેબરનેકલ્સ ના ઉજવીએ, બટ રિમેમ્બર ધીસ, કે તમારા ઉપરના દિવસોમાં, તમારા નીચેના દિવસોમાં, ઇન ધ ડેઝ ઓફ હિલ્સ એન્ડ ઇન ધ ડેઝ ઓફ ધ વેલીઝ, ધ લોર્ડ ઇઝ ઓલવેઝ વિથ યુ. લોર્ડ હેઝ બીન વિથ યુ. ઈશ્વર તમારી સાથે જ રહ્યા છે. એ યાદ આપણે દિવસોમાં કરવાની જરૂર છે. અને મારી એવી પ્રાર્થના છે, આઈ થિંક દેટ વી કેન રિમેમ્બર એન્ડ ગીવ થેન્ક્સ ટુ ધ લોર્ડ દેટ હી never abandons us. Apne kadhi tar chhodi deta nahi. What an awesome God we have. I think Thanksgiving I revolution, that is one of the things that the pilgrims did. The pilgrims celebrated Thanksgiving for the very reason that God was with them, God provided for them. So on the I would suggest, just summarizing thodi kriya baba, to bija mate karvani bhavna apne bahu develop karvani jarur chhe. I understand કે અમુક દિવસો એવા હોય, અમુક સમય એવો હોય કે તમારે તમારી જરૂરિયાત કરવી પડે. I understand that. I'm not saying no to that. I'm not saying that you work hard and earn money. I'm not saying that you work out and you make yourself look better. I'm not saying that you buy a house and you make it beautiful. That is not the problem. That's not my problem. But એનાથી બહાર નીકળીને એક દિવસ કદાચ સાબા દિવસ આપણા માટે એવો હોઈ શકે કે આજે હું જોઉં કે બીજાની શી જરૂરિયાત છે. Let me go find in the community who is needy. Kone zaruriyat chhe. Let me see if I can go visit somebody. Let me see if I can pray with somebody. Hun khavanu banaine lai jo. Koikne ride aapo, koikne grocery karva ho to chalo pioneer par lai jo. Pela bichara kaam 5 bus badline pioneer aave chhe. How about I give him the luxury of coming with me in the car and do that. Stuff like that. I think tamne jo nazar karso e bo badhu chhe. Tamne mali sakre. Live for others. Maro ek slogan hun bo varsho thi mara mate main pakdi chhe. But I will say it with you, share it with you, is that a life is not a life until it is lived for others. Bijao mate jha lage tame nahi jivo e jivan ma pota mate to badha jive chhe. So what is the difference that you want to show? Right, let us pray. I'll request the worship team to lead us in the last song after that, and then we'll have the offerings during that time. We can bring it in the front. You're not obligated tamare apani ke pichar, because we don't have anything special purpose wise for the offering, but if the Lord leads you, you may. So let us pray first. Heavenly Father, thank you. આભાર માનીએ છીએ પ્રભુ કે અજાયબ જેવી શિખામણો તમારા વચનોમાંથી અમને મળે છે. અને પ્રભુ આ જે સેલિબ્રેશન, જે ફેસ્ટિવલ્સ જે જુઈશ લોકો ઉજવતા હતા પ્રભુ, એની તમે અમને થોડી ઓળખ આપી અને એનું ઇમ્પોર્ટન્સ શું હતું એ તમે અમને દેખાડ્યું. પ્રભુ અમે માંગીએ છીએ કે આવા જે દિવસો અમારા જીવનમાં આવે એ અમારા માટે તહેવાર સમાન બની જાય, ફેસ્ટિવલ સમાન બની જાય, સેલિબ્રેશન અમારા જીવનમાં થાય. કે પ્રભુ તમે કેવું અજાયબ કાર્ય અમારા જીવનમાં કરતા જાઓ છો, એવું તમે અમારા દરેકના જીવનમાં કરો. પ્રભુ તમે દરેકને વાપરો, અજાયબ રીતે પ્રભુ એમની આત્મિક આંખો અમારી ઉઘાડો. Open our spiritual eyes so that we may see the need around us for the spiritual hunger. પ્રભુ જે આત્મિક ભૂખ અત્યારે આ દુનિયામાં અત્યારે ફેલાઈ રહી છે, એ ભૂખને સંતોષવા માટે પ્રભુ અમારે જે કરવાનું છે, just lead our steps today. Thank you for all of us being able to share and learn from your word. Thank you for Jesus Christ our Savior, and in his name we pray. Amen. Oh,
વિચાર આવ્યો તારા પવિત્ર વચનનો ખુલાસો અમે સાંભળી શક્યા અને જીવનમાં ઉતારવાની માટે પ્રયત્ન કરી શકીએ એ શક્તિ આપજો પ્રભુ તમે તમારા પવિત્ર વચનો આપ્યા પ્રભુ એ વચનોનો બહોળો પ્રચાર થાય એના માટે પ્રભુ આર્થિક સહાયની જરૂર હોય છે ત્યારે પ્રભુ અમે અમારી નાની ભેટ એ તમારા પવિત્ર અને પ્રેમાળ હાથોમાં મૂકીએ છીએ પ્રભુ આ નાણાં સ્વીકારો પ્રભુ અને આ નાણાં દ્વારા પ્રભુ તમારા પવિત્ર નામનો મહિમા થાય આ નાણાં દ્વારા તમારું પવિત્ર નામ દુનિયાના ખૂણે ખૂણે પહોંચે એવા આશીર્વાદ તમે ઉતારો પ્રભુ એ અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ પ્રભુ અમારા સગળા પાપ માફ કરો અને અમને તમારા જીવનથી પણ આ સગળી પ્રાર્થના અમે અમારા તારનાર પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ સાંભળો અને સ્વીકાર કરો Thank you. Okay, we'll start. Thank you. Thank you for blessing us for this evening. Thank you for giving us this time to learn about you. Thank you for giving us the word as a form of the Bible, Lord, that was written by your servants and that is being explained to us by the Holy Spirit. થેન્ક યુ ફોર ધ હોલી સ્પિરિટ પવિત્ર આત્મા અમને જે તમારા વચનોની સમજ આપે છે એના માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ તમારી યોજના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે અમારા જીવનને તમારા માર્ગમાં કેવી રીતે ચલાવવા આગળ વધારવું અમારા જીવનમાં સગળી બાબતોને અપનાવવી બીજાઓને એનો ફાયદો બીજાઓને એનો લાભ આપવો સગળી બાબતો તમે અમને સમજાવી એના માટે આભાર માનીએ છીએ પ્રભુ માંગુ છું આજની આ સર્વિસમાંથી અમે જો અમુક બાબતો શીખી શક્યા હોય તો અમે આવનાર દિવસમાં આવનાર અઠવાડિયામાં અમે એને અમલમાં મૂકીએ અને આવતા રવિવારે જ્યારે અમે પાછા ફરીએ ત્યારે પ્રભુ એવી કોઈ બાબતો શેર કરવાની હોય કે જેનો અનુભવ અમને આ અઠવાડિયા દરમિયાન થાય ખાસ કરીને પ્રભુ જે રિચ્યુઅલ્સની વાત છે અમે પ્રભુ આ રીતિ રિવાજો પ્રભુ સમજ્યા વગર પાળ્યા ના કરીએ પણ પ્રભુ એની પાછળનું શું મહત્વ છે એ અમે સમજીએ એની પાછળ પ્રભુ શું પર્પઝ છે તમે કેમ પ્રભુ આ તહેવારો અને આ પ્રસંગો તમે અમને આપો છો એ બાબત અમે સમજીએ અને પછી પ્રભુ અમે સેલિબ્રેટ કરીએ નોટ જસ્ટ બ્લાઇન્ડલી નોટ વિધાઉટ ધ હાર્ટ ઇન ટુ ઇટ પૂરા તન મન ધન હૃદયથી અમે પ્રભુ આ બાબતો તમારા સેલિબ્રેશન્સ અમે કરી શકીએ એવી સમજણ તમે અમને આપજો બીજાઓ માટે જીવવાની સમજણ અને એટલું જ નહીં પણ પ્રભુ એ સામર્થ્ય તમે આપજો કારણ કે અમારી મુઠ્ઠી ઘણી વાર ખુલતી નથી પ્રભુ અમે માંગીએ છીએ કે અમારું એ મુઠ્ઠી અમારું એ જે આશીર્વાદિત જીવન બીજાઓની આગળ અમે ખોલી શકીએ વહેંચી શકીએ બ્લેસ ધ અધર પીપલ અરાઉન્ડ અસ લોર્ડ સો ધેટ ધે મે ઓલસો કમ ટુ નો યુ થ્રુ અવર લાઈવ્સ એન્ડ વોટ યુ હેવ ડન ઇન અવર લાઈવ્સ થેન્ક યુ લોર્ડ એન્ડ લેટ અસ જોઈન ઇન ધ પ્રેયર ધેટ ધ લોર્ડ હેઝ ટોટ અસ ઓ આકાશમાં નામ તમારું નામ અને હવે આપણા સ્વર્ગમાં આકાશવાસી યહોવા બાપનો પ્રેમ પ્રભુ પવિત્ર આત્મા પ્રભુ યેશુની કૃપા અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે પ્રભુના સર્વ લોકોની સાથે હમણાંથી પ્રભુ યેશુના ફરી આવતા સુધી રહો આમેન થેન્ક યુ ઓલ જસ્ટ અ ક્વિક અનાઉન્સમેન્ટ આવતા રવિવારે ઇઝ ઇટ ઓકે ઇફ આઈ ટેલ પીપલ ધેટ એવરીબડી ઇઝ ગોના બી હિયર ટુ હેવ સમ સેલિબ્રેશન રાઈટ ઓકે સો યુ ઓલ વેલકમ નેક્સ્ટ સન્ડે વી વિલ હેવ અ લોટ ઓફ સેલિબ્રેશન ત્રણ સ્પાઉસિસ એક તો આવી ગયા છે અને ત્રણ બીજા સ્પાઉસિસ આવવાના છે So they will be here and we will arrange થોડીક રહેવા એવી રીતે આવતો સાર મેબી વિલ સેલિબ્રેટ વિલ હેવ સમ ફૂડ ઓર કેક ઓર સમથિંગ ટુ સેલિબ્રેટ એટલે તમે થોડો સમય કાઢીને આવતા રવિવારે આવજો વિલ હેવ આજે બી જે રીતે નવા લોકો આવ્યા છે એટલે બીજા લોકો નવા બીજા આવવાના છે આપણી મધ્ય અને લોટ ઓફ રીઝન ટુ સેલિબ્રેટ સો દેટ્સ વન અનાઉન્સમેન્ટ સો ડુ કીપ ધેમ ઇન પ્રેયર એઝ દે આર ફ્લાઇંગ ફ્રોમ ઇન્ડિયા એન્ડ વિલ સેલિબ્રેટ નેક્સ્ટ સન્ડે થેન્ક યુ અગેન ફોર યોર